નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ધનવાન બનવાના ગુપ્ત રહસ્યો, તે પૈકીનો એક વેપાર. વેપાર જો તમે કોઈ વેપાર કરતા હોય અને તેમાં સફળતા પ્રાપ્ત થતી નથી, તો એક દિવસ શાંત ચિત્તથી વિચારો કે આનું કારણ શું છે. જોવામાં આવ્યું છે કે મોટાભાગે નીચેના કારણોથી સફળતા મળતી નથી. એવું કામ કરવું જેના તરફ જનતાને રુચિ ન હોય. બીજું, જે શ્રેણીમાં લોકો સાથે વ્યવહાર કરવાનો છે તેમની કક્ષા કરતા કાં તો ઉતરતી કે ચડતી કિંમતનો માલ રાખવો. ત્રીજું, સમયની અનુકૂળતાનું ધ્યાન ન રાખવું. ચોથું, પોતાના બિન આવડત વાળું કામ કરવું. પાંચમું, ઉધાર આપવા લેવાનો વ્યવહાર કરવો. છઠ્ઠું, સ્વભાવમાં મધુરતા અને ઈમાનદારીનો અભાવ હોવા. પાંચમું, ગ્રાહકને સંતોષ આપવાની કલાનો અભાવ. આઠમું છે આળસ. જો આ આઠ બાબતનું ધ્યાન રાખવામાં આવે તો ઓછી મૂડીથી કરવામાં આવેલો વેપાર પણ ખૂબ જ લાભદાયક સિદ્ધ થઈ શકે છે અને તેનાથી ધન પ્રાપ્ત કરી શકાય. તમે ખૂબ જ ઝીણવટપૂર્વક વિચાર કે ક્યા કારણથી વેપારમાં નુકસાન થઈ રહ્યું છે. કારણ કે રોગનું નિદાન કર્યા વિના તેનો યોગ્ય ઈલાજ કરી શકાતો નથી. જો કે આકસ્મિક કારણસર પરિસ્થિતિ વિપરીત બની શકે છે અને ભવિષ્યમાં સારી આશા છે, તો એ વેપારને પકડી રાખો અને થોડા દિવસ વધુ પ્રોત્સાહન કરો. થઈ શકે તો ગુજરાત પૂરતું કોઈ બીજું નાનું મોટું કામ સ્વીકારી લો અને પેલા જામેલા ધંધાને ચાલુ રાખો. કારણ કે કામ જેટલું જૂનું થાય, વિશ્વાસ જેટલો વધતો જાય અને વેપાર કરનારની પ્રમાણિકતા મજબૂત થતી હોય છે, રોજ રોજ નવા વેપારના બદલવાને અસ્થિર અને અવિશ્વાસો સમજવામાં આવે છે, થોડાક દિવસ ખોટ સહન કરીને પણ કોઈ લાભદાયક વેપારને પકડી રાખવામાં આવે તો અંતે તે ખોટને પૂરી કરી દે છે. જો એવું લાગે કે આ ધંધો અમારા બાપ દાદાના સમયનો છે અને અત્યારના સમયને અનુરૂપ નથી, તો તેમાં ફેરફાર કરી લેવો જોઈએ. જે પ્રકારના જન સમાજ તમારી સાથે સંબંધ રાખે છે તે મુજબ તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઉત્તમ તથા સસ્તી વસ્તુઓનો વેપાર કરો. જો તમારું દિલ તમારી યોગ્યતાની સાક્ષી ન પૂરે તો પહેલા અનુભવ મેળવી લો કોઈકને ત્યાં રહીને, અથવા તો નાના પાયા પર તેને શરૂ કરીને અનુભવ મેળવી શકાય છે. જે લોકો સમયની માંગને સમજી લે છે અને તકનો લાભ લેવાનું ચૂકતા નથી, તેઓ હંમેશા ફાયદામાં જ રહે છે. ધંધામાં પ્રદર્શન અને જાહેરાતો એ આ યુગની ખાસ જરૂરિયાત છે. વસ્તુનું પ્રદર્શન રાખવી અને તેના ગુણો દર્શાવવા તે વેપાર વધારવાનું મુખ્ય અંગ છે. પ્રદર્શનના અનેક પ્રકારો છે, અહીં તેનું વર્ણન કરવું શક્ય નથી. છતાં જે વસ્તુઓ તમારી પાસે છે તે બધા જોઈ શકે એ રીતે દુકાનમાં મૂકો. આની પાછળ એક મોટું મનોવૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે. બહાર પાડેલી વસ્તુઓનો જોઈને લોકો પોતાની જરૂરિયાત યાદ આવી જાય છે. સારી વસ્તુઓ અને એ પણ સજાવેલી હોય તો તે વેપારીની પ્રમાણિકતાઓમાં ઓર વધારો કરે છે. સારા કપડાં પહેરનારને મોટા માણસ સમજવામાં આવતો હોય છે. જબ્બો પહેરીને ખુલ્લા પગે ફરનાર મહાપુરુષ લાંબા સમય પરીક્ષાના અંતે જ ઓળખાય છે, પરંતુ ઊંચી જાતની કિંમત કપડા તેના મોટાપણાની સાક્ષી પૂરતા હોય છે. આથી તમે જે કામ કરો છો તેમાં સફાઈ, સજાવટ તથા પ્રદર્શનનો પૂરેપૂરો ખ્યાલ રાખો. આના સિવાય આજના યુગમાં સારો વેપાર કરવો શક્ય નથી. જો બીજો ઉપાય આનાથી પણ મહત્વપૂર્ણ છે. સાચું પૂછો તો પહેલા ઉપાય બીજા ઉપાયનું એક અંગ છે. જાહેરાતોમાં ખૂબ શક્તિ છે. હું એવું નથી કહેતો કે જૂઠી જાહેરાતો આપ લોકોને ખિસ્સા કાપો. આપણા દેશમાં એવા ઘણા ધૂર્તો છે જે નકલી વસ્તુઓના બાળે ગુણગાન ગાઈને ચાર આનાની વસ્તુ રૂપિયા પડાવી લે છે. આ ખૂબ જ ખરાબ છે. આવા માણસો પર બીજી વાર કોઈ વિશ્વાસ કરતો નથી અને જ્યારે તેમની બદનામી ચારે બાજુ ફેલાઈ જાય છે ત્યારે તેમનો ધંધો બંધ થઈ જાય છે.
સાચી અને ઉપયોગી વસ્તુઓનો પરિચય કરાવવો જરૂર છે, કારણ કે એવા ઘણા લોકો જાણતા નથી કે પોતાની જરૂરિયાત વસ્તુ કઈ જગ્યાએથી કેટલી ફાયદી ભાવે મળશે. સચ્ચાઈ પોતે જ એક ઉત્તમ જાહેરાત છે, આથી તેની ખ્યાતિ ધીમે ધીમે આસપાસના વિસ્તારોમાં ફેલાશે, જેમને ખૂબ જ જલ્દી અને દૂર દૂર સુધી પોતાની વસ્તુનો પરિચય કરવાનો છે તેની માટે જાહેરાત ખૂબ જ જરૂરી છે. જે રીતે સજાવટ અને પ્રદર્શનનો વિવિધ ઉપાયો આ નાનકડા પુસ્તકમાં લખી શકાય નહીં, જેમ જાહેરાતના પ્રકારનું પણ વર્ણન અહીં શક્ય નથી. જે લોકોમાં તમારી વસ્તુ વેચાય છે અથવા વેચવા વિચારો છો, વિચાર કરો છો કે તેમની પાસે સમાચાર કેવી રીતે પહોંચી શકે, જો અશિક્ષિત ગામડાઓમાં લોકો પાસે પહોંચાડવું છે તો તેને પ્રત્યક્ષ પ્રદર્શનની જરૂર છે. એ જ રીતે શિક્ષિત લોકો પાસે છાપાઓમાં જાહેરાત આપીને, પેમ્પલેટ છપાવીને, દીવાલો પર પોસ્ટર ચોંટાડીને સૂચના પહોંચાડી શકાય. આજે તો નવા નવા અને પોતાની બુદ્ધિ અનુસાર વિવિધ પ્રકારોની જાહેરાતો આપવાની પદ્ધતિ શોધી રહ્યા છે. તમે પણ અવલોકન કરીને તમારા ધંધાને અનુરૂપ ઉપાય પસંદ કરી શકો છો. યાદ રાખો કે આ યુગમાં પ્રદર્શન અને જાહેરાત વેપારના ડાબો જમણો બે હાથ છે. આના અભાવમાં વેપારનો વિકાસ કરવો કઠિન છે. તમે જે ધંધો કરો છો તે આળસ, ઉદાસીનતા અને અધૂરા મનથી કરો નહીં. સમગ્ર મન ધંધા પર એકાગ્ર કરી દો. તમારા ધંધાને એક ખેલ સમજો અને તમે પૂરેપૂરો રસ કેળવો. એકાગ્રતામાં મોટી શક્તિ રહેલી છે. મન આડો અવળું ભટક્યા વગર જ્યારે એક જ કામ પર એકાગ્ર થાય છે ત્યારે ઉન્નતિના અનેક માર્ગો સૂચતા હોય છે. જ્યારે સમય મળે ત્યારે આડી અવળી વાતો કર્યા વગર પોતાના ધંધા વિશે વિચારો, તેમાં સુધારો વધારો કરવાનું વિચારો. શોધ કરવાનું એથી ઘણું બધું મળતું હોય છે. આ શોધખોળમાં ક્યારેય એવી ચાવી હાથમાં લાગી જતી હોય છે જેના વડે સોનાથી ભરેલા ખજાનાનું તારું ખુલી જાય છે. આજે તો ઉધાર આપવા લેવાનો રિવાજ બની ગયો છે. આ ખૂબ જ ખરાબ બાબત છે. વેચીને પૈસા આપી દેવાય તેટલા સમય સુધી માલ ઉધાર લઈ શકાય, આમાં કોઈ નુકસાન નથી. આ તો વેપારિક વ્યવહાર છે. પરંતુ અનિશ્ચિત સમય માટે પૈસા વ્યાજે લેવા અને પરત આપવામાં બિલકુલ વ્યવસ્થા ન કરવી તે વેપાર માટે સત્યનાશ બરાબર છે. વ્યાજ ખોટ, મનની ચિંતા, આશંકા, માનસિક દબાણ, પ્રતિષ્ઠામાં ઉણપ, આ બધી જ બાબતો ઉધાર લેવાથી પેદા થાય છે અને એક દિવસ ઉન્નતિની જગ્યાએ પડતી લાવીને મૂકી દે છે. ગ્રાહકને ઉધાર આપવું તે રૂપિયાને ગ્રાહક મને ગુમાવવા જેવું છે. દેવાલા પૈસા આપી શકતો નથી, પરિણામે લેવડ દેવડ બંધ કરી દેવી પડે છે. આ વિદ્વાનનું કહેવું છે કે જેની સાથે તમારે મિત્રતા રાખવી હોય તેની સાથે ન તો લેવડ દેવડ કરો, ન વાદ વિવાદ કરો. જોવામાં આવ્યું છે કે ખરાબ સમય આવે ઉધાર આપનાર બરબાદ થઈ જાય છે અને મિત્રો પોતાના શત્રુ બની જાય છે. તમારે તમારા ગ્રાહકને વિશે વિનય, નમ્રતા અને ઉદારતાપૂર્વકનો વ્યવહાર રાખવો જોઈએ. એક કરોડપતિ વેપારીનું કહેવું છે કે ગ્રાહક અમારો માલિક છે, કોઈ પણ ગ્રાહકને કશું જ ન કહો. જ્યારે ગ્રાહક કંઈક ન લે ત્યારે દુકાનદાર ખરું ખોટું સંભળાવે છે. આવા દુકાનદારોનો વેપાર લાયક નથી. તમે ગ્રાહકને તમારો શિકાર નહીં પણ અતિથિ સમજો. તે જે કંઈ જાણવા માગતો હોય તેને પ્રેમપૂર્વક કહો, જેથી તે તમારા પ્રેમ ભાવના અને નમ્ર વ્યવહારથી મુગ્ધ થઈ જાય છે. ચીડિયા દુકાનદારો ગ્રાહકોને રૂપિયાઓ માલ લેવાની ઈચ્છા હોવા છતાં તે આઠ આનાની જ વસ્તુ વેચી શકતો હોય છે, પરંતુ વિનયથી નમ્ર મધુર વાણીવાળો દુકાનદાર તે જ ગ્રાહક પાસેથી એકની જગ્યાએ 5 રૂપિયાનો માલ આપી શકે છે. ગ્રાહકને સંતોષ આપવો એ એક એવો ગુણ છે, એનાથી વેપારી ધનવાન બની જાય છે. ઉત્તમ સ્વભાવવાળા દુકાનદાર પાસે ગ્રાહક હંમેશા દોડીને આવતો હોય છે. ગ્રાહકની અંગત વાતોમાં રસ લેવો, સલાહ આપવી, મદદ કરવી અને ક્યાંય
કંઈક ભેટ પણ આપવે. આ વાતો જોવામાં સામાન્ય લાગે પણ આનાથી અદ્ભુત પરિણામ પ્રાપ્ત કરી શકાય છે, જે પોતાની ભલાઈ અને ઈમાનદારીની છાપ ઉપર બેસાડી દે છે. તે સમજી લે છે કે સાક્ષાત લક્ષ્મીને પ્રસન્ન કરીને પોતાના ગણમાં બેસાડી દે છે. પરિશ્રમ, ઉદ્યોગ, મહેનત, વસ્તુઓ એકત્રિત કરવી, સ્ફૂર્તિ સાથે તક ઝડપી લેવી, મોકો ન ચૂકવો વગેરે એવી તકેદારી રાખવાની બાબત તો છે જે વેપારને વધારનારી છે. બિચારા આશો માશો આ વાતોને ક્યાંય નહીં સમજે અને ભાગ્યને દોષ દેતા રહેશે. સંભવ છે કે તમારા વેપાર જમાનાને અનુરૂપ ન હોય, અથવા વસ્તુ સમય પહેલાની છે, અથવા એ વસ્તુની સાથે તમારે રુચિ ઓછી હોય તો તમારી રુચિ, સમય અને જમાનાને અનુરૂપ વેપાર બદલી લેવો જોઈએ. જો તમે વર્ષોથી એક જ વસ્તુનો ધંધો કરતા હોય અને હવે બદલવાની જરૂર જણાય છે તો તેને તો ફેરફાર કરો, કારણ કે વર્ષો સુધી એક જ પ્રકારનું કામ કરવાથી શક્તિઓ પણ તે પ્રમાણે વિકસિત થઈ ગઈ હોય છે. પાછળથી તેને દબાવીને નવી યોગ્યતા પ્રાપ્ત કરવી કઠિન બની જાય છે. પરંતુ એવા નવયુવકો જે હજુ પોતાના કાર્યમાં વિશેષ પ્રવીણ થયા નથી તેઓએ પોતાની રુચિ અનુસાર પોતાનો ધંધો બદલવો જોઈએ. નવું કામ શરૂ કરતા પહેલા તે બાબતને અનુભવ મેળવી લેવો અત્યંત જરૂરી છે, કારણ કે અનુભવ વિના આ લાભદાયક વેપારમાં પણ ખોટ જવાની પૂરી સંભાવના છે. જો તમે પગાર લેનાર નોકર નથી અથવા તો ભીખ માંગતા નથી તો તમારી ગણના વેપારીમાં જ થશે. દરેક વેપારીઓ ઉપરોક્ત બાબત ખૂબ સારી રીતે સમજી લેવી જોઈએ અને પોતાના કાર્યમાં કોઈ ખામી જણાય તો સંશોધન કરવું જોઈએ અને જરૂરી સુધારા દઢતા અને સ્થિરતા બુદ્ધિથી કરવામાં આવશે તો મળેલો વેપારી સમજી જશે અને ખોટ કરનાર દુકાન નફો કરવા લાગશે. જય ગુરુદેવ. ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. આ ધનવાન બનવાના જે ગુપ્ત રહસ્યો પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી પુસ્તકમાંથી આપની સમક્ષ રજૂ કર્યા છે તેનો અમલ કરજો, વાંચી વિચારી શેર કરજો. મતલબ ને આપને આ કેવું લાગ્યું તેને નીચે કમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખશો ને વધુ બધું આ આર્ટિકલ પહોંચાડતો એક એક પુણ્યનું કાર્ય ગણાશે. જય ગુરુદેવ, જય માતાજી.